गुड मॉर्निंग बाळको, आजनो विषय छे गणित। गणितमां प्रकरण 3 सरवाळा। तो सरवाळानी समझ आपणे मेळवी लीधी। आजे एवा ज बीजा चित्र जोईने आपणे सरवाळा करीशुं। तो सौथी पहेला सूचना शुं छे? बधा मळीने केटला। अहींया शुं पूछ्युं छे के बधा मळीने केटला थाय? तो आपणे गणीने सरवाळो करीने जवाब लखीशुं। तो अहींया 1 2 ने 3 बॉक्स छे। सौथी पहेला बॉक्स में शर्ट केटला छे अने बीजा बॉक्स में केटला छे ए बन्ने ने गणी बन्ने ने भेगा करवाना अने एनो जवाब लखवानो, एटले के त्रीजा बॉक्स में बधा शर्ट भेगा करेला छे। तो पहेला बॉक्स में 1 2 3 4 5 ने 6 केटला शर्ट छे? 6। तो नीचे 6 लख्या छे। अने 1 अने 2 बीजा बॉक्स में 2 छे, तो 6 ने 2 केटला थाय? 6 અને 2 8 થાય। ગણવાના 1 2 3 4 5 6 7 ને 8। 6 માં 2 ઉમેરીશું એટલે 8 થશે। તો આ સરવાળો થઈ ગયો। હવે એ જ રીતે નીચે ગણતરી પહેલા કરીશું। 1 2 3 4 ને 5 ટામેટા છે, તો પહેલા લખીશું 5। ગણવાના અને નીચે લખવાના 1 2 3 4 5। તો મેં 5 લખ્યા। હવે અહીંયા તો કશું જ નથી, નથી ને? તો શું આવશે? શૂન્ય। કઈ જ ના હોય એટલે 0 કહેવાય, શૂન્ય। તો 5 અને 0, હવે વિચારો તમારી પાસે 5 ટામેટા છે અને બીજા નથી, તમારા અહીંયા તમે છો, અહીંયા તમારા ભાઈ કે બેન છે, તો તમારી પાસે 5 છે પણ ભાઈ કે બેન પાસે કશું જ નથી, પણ તમારા 5 તો ગણાય ને? આ 5 ગણાય, ભલે અહીંયા કશું જ નથી પણ 5 ના 5 જવાબ તો આવે જ। અહીંયા 5 ને અહીંયા 1 હોય તો 6 થઈ જાય, પણ અહીંયા 5 આપેલા છે, અહીંયા કશું જ નથી, અહીંયા 0 લખવાનો, પણ જવાબ શું આવશે? 5 ના 5। 5 5 માં કશું જ ના ઉમેરીએ એટલે 5 વધે, બરાબર। હવે એના નીચે કીડી આપેલી છે, કેટલી છે? 1 2 3 4, કેટલી છે? 4। તો અહીંયા લખીશું 4 અને બીજા બોક્સમાં કેટલી કીડી છે? 2। તો અહીંયા લખીશું 2। તો હવે 4 ને 2 કેટલા થાય? 1 2 3 4 5 અને 6 બધા ભેગા કરીને ગણી લેવાના। તો 6 કીડી ને 1 2 3 4 5 6 બધી મળીને કેટલી થશે? 6। હવે અહીંયા શું છે? ચોપડી કેટલી? 1 અને 2, તો અહીંયા હું લખું 2, બે ચોપડીઓ છે, અહીંયા કશું જ નથી, તો શું આવશે? 0 એટલે કે 0। 2 0, તો 2 તો વધે જ ને, 2 બુક છે આખાનામાં, ભલે અહીંયા કશું નથી પણ આ 2 તો ગણાય ને, તો જવાબ આવશે 2 ના 2। હવે એ જ રીતે પાછળના પેજમાં છે, પેજ નંબર 54 ઉપરના ચિત્ર જોવાના છે। અહીંયા ફૂલ લીધેલા છે, તો ફૂલદાનીમાંથી 4 અને 3, તો 4 ને 3 ભેગા થઈને 7 થાય, અહીંયા જે રીતે જવાબ લખ્યો છે એ રીતે નીચેના ચિત્ર જોઈને તમારે જવાબ લખવાનો છે। અહીંયા ગલુડિયા છે, તો ગણો કેટલા છે, આ બોક્સમાં ગણો એના કેટલા છે, બધા મળીને કેટલા થાય એનો જવાબ પાછળના ખાનામાં લખવાનો, બરાબર। તો પેજ નંબર 54ના બંને દાખલા જે નીચેના છે ચિત્ર જોઈને તમારે જાતે ગણવાના। હવે પેજ નંબર 55 ઉપર રકમ આપેલી છે, એના પરથી આપણે સરવાળા કરીશું। તો અહીંયા જોવો, આપણે આ રીતે કરીશું, 2 તો 1 ને 2 ટપકા કરેલા છે, 2 3 તો 1 2 ને 3 ટપકા કરેલા છે, 2 તો 2 કર્યા છે, 3 તો 3 કર્યા છે, પછી આ બધાને ગણી દઈશું, બધાને ભેગા કરીશું એટલે જવાબ આવશે। તો 1 2 3 4 ને 5, તો સરવાળો કેટલો થયો? 5। 2 માં 3 ઉમેરીએ એટલે 5 થાય। આ આડી રીતે આપેલો છે, એ જ રીતે ઊભો છે, સેમ એ જ રીતે ગણવાનો, 2 તો 2 ટપકા, 3 તો 3 કર્યા છે, અને 2 ને 3 કેટલા થાય? 5, તો જવાબ છે 5। તો આપણે એ જ રીતે નીચેના સરવાળા કરીશું। અહીંયા કેટલા છે? 4, તો તમારે નીચે 4 ગોળ કરી દેવાના, 1 2 3 4, 4 છે એટલે મેં 4 કર્યા,
પછી કેટલા છે? બે. તો એ ને બે. હવે આ બધાને ગણી દઈશું. તો એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા થયા? ચાર ને બે છ. ચારમાં બે ઉમેરીશું એટલે છ થાય. ચાર વત્તા બે બરાબર છ. એ રીતે ઊભો સરવાળો છે. અહીંયા આડો સરવાળો આપેલો, અહીંયા ઊભો છે તો આપણે ઊભો પણ ગણતા આવડે એ રીતે. ચાર તો ચારની બાજુમાં ચાર ગોળ, એક બે ત્રણ ચાર. બે તો બેની બાજુમાં બે ગોળ. હવે બધા ગણી લો અને જવાબ લખો. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, કેટલો જવાબ આવશે? છ. પડીને ખબર? હવે જુઓ અહીંયા કેટલા છે? પાંચ. તો શું કરીશું? પાંચ ગોળ, એક બે ત્રણ ચાર ને પાંચ. પાંચ કર્યા મેં, એક છે તો એક કરીશ. હવે બધાને ગણીશું. તો એક બે ત્રણ ચાર પાંચ ને એક છ, કેટલા થાય? પાંચ ને એક છ થઈ જાય ને, પાંચમાં એક ઉમેરો એટલે છ. પછી અહીંયા એ જ રીતે ઊભો સરવાળો છે. તો એક બે ત્રણ ચાર પાંચ અને એક. હવે પાંચ ને એક ફરી કેટલા થશે? છ. હવે અહીંયા કેટલા આપેલા છે? ત્રણ. તો એક બે ને ત્રણ ગોળ કરવાના, પછી સરવાળાની નિશાની. તો ત્રણમાં છ ઉમેરીએ તો કેટલા થાય? તો છ. તો છ ગોળ, એક બે ત્રણ ચાર પાંચ છ. હવે બધાને ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા થયા? નવ. બધાને ભેગા ગણવાના, એક બે ત્રણ, પછી ચાર જ બોલવાનું, ફરી એકથી બોલવાનું સ્ટાર્ટ નહીં કરવાનું. ત્રણ ને છ નવ થાય. કેટલા થાય? નવ. એ જ રીતે ઊભો સરવાળો છે. તો એક બે ત્રણ, નીચે છ, તો એક બે ત્રણ ચાર પાંચ છ. તો અહીંયા કરે ને આપણે ત્રણ ને છ નવ, તો અહીંયા પણ કેટલા થશે? નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. થઈ ગયો જવાબ નવ. હવે અહીંયા કેટલા છે? સાત. અને અહીંયા કશું જ નથી, તો જવાબ શું આવશે? સાતના સાત. કેમ સાત? અહીંયા સાત છે. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગોળ કર્યા. અહીંયા કશું જ નથી, ઝીરો છે એટલે કંઈ જ નહીં, તો એક પણ ગોળ આવશે નહીં. પણ આ સાત તો ગણાશે ને, તો જવાબ આવશે સાત. અહીંયા પણ ઊભો જ સરવાળો છે એ રીતે. સાત, અહીંયા કશું જ નથી, તો જવાબ શું આવશે? સાત. હવે જુઓ અહીંયા કશું નથી, અહીંયા નવ છે. તો અહીંયા નવ ગોળ તો થાય ને, અહીંયા કશું ના થાય તો નવ જવાબ આવશે. ભલે આગળ હોય કે પાછળ ઝીરો હોય, પણ જે સંખ્યા બીજી આપેલી છે એના એ જવાબમાં તો આવે જ. તો અહીંયા ઝીરો છે ને અહીંયા નવ છે, તો જવાબ આવશે નવ. અહીંયા પણ એવું છે, ઉપર ઝીરો, ઝીરોમાં નવ ઉમેરીએ તો નવના નવ જવાબ આવશે. પડીને ખબર કે કઈ રીતે આપણે સરવાળા કર્યા? તો તમારે પેજ નંબર 53, 54 ને 55 ના સરવાળા કરવાના છે.